કૃષિ મંત્રીએ ખેડૂત અકસ્માત વીમા યોજનાના 10 લાભાર્થીઓને રૂપિયા 25 લાખના સહાય ચેક અર્પણ કર્યા. જામનગર તાલુકાના ખેડૂત અકસ્માત વીમા યોજનાના 10 લાભાર્થીઓને સહાય ચેક અર્પણ કર્યા હતા. રાજ્યના કૃષિ પશુપાલન ગૌ સંવર્ધન મત્સ્ય ઉદ્યોગ ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષસ્થાને સહાય ચેક વિતરણ કાર્યક્રમ જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડ ખાતે યોજાયો હતો, જેમાં કૃષિમંત્રીએ જામનગર તાલુકાના ખેડૂત અકસ્માત વીમા યોજનાના 10 લાભાર્થીઓને સહાય ચેક અર્પણ કર્યા હતા. ઉલ્લેખનીય છે કે જામનગર માર્કેટિંગ યાર્ડ દ્વારા જામનગર તાલુકાના તમામ ખાતેદાર ખેડૂતો માટે અકસ્માત વીમા યોજનાનું વાર્ષિક પ્રીમિયમ માર્કેટિંગ યાર્ડ દ્વારા ભરપાઈ કરવામાં આવે છે, જે અન્વયે જામનગર તાલુકાના અલગ અલગ ગામોના અકસ્માતે મૃત્યુ પામેલા ખાતેદાર ખેડૂતોના વારસદારો દ્વારા વીમા વળતર મેળવવા માટે અરજી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં કૃષિમંત્રીએ દોઢિયા ગામના મંગાભાઈ કરણાભાઈ ટોયટાના વારસદારને ₹2,50,000, આમરા ગામના રમેશભાઈ ખીમજીભાઈ ધારવ્યાને વારસદારને ₹2,50,000, ઢેબા ગામના રૈયાભાઈ ગંગાદાસભાઈ મુંગરાના વારસદારને ₹2,50,000, દોઢિયા ગામના કાંતિભાઈ પોપટભાઈ મેદપરાના વારસદારને ₹2,50,000, બાવરિયાના વીરજીભાઈ રવજીભાઈ મુંગરાના વારસદારને ₹2,25,000, તીરાભાઈ લીંબાભાઈ ટોયટાના વારસદારને ₹2,50,000, ગામના કિશોરભાઈ સામજીભાઈ માધાણીના વારસદારને ₹2,50,000, ખીમરાણાના માધવજીભાઈ વાલજીભાઈ માંડવ્યાના વારસદારને ₹2,50,000, ફલ્લા ગામના પ્રતિક અરવિંદભાઈ ધમસાણીયાના વારસદારને ₹2,50,000, જગા ગામના ગોવિંદભાઈ જીવાભાઈ મોલિયાના વારસદારને ₹2,50,000 સહિત કુલ ₹25 લાખના સહાય ચેક અર્પણ કર્યા હતા. આ કાર્યક્રમમાં માર્કેટિંગ યાર્ડના ચેરમેન પ્રવીણસિંહ ઝાલા, ડાયરેક્ટર અશ્વિનભાઈ છૈયા, જમનભાઈ ભંડેરી, સેક્રેટરી હિતેશ પટેલ, અગ્રણી કુમાર પારસી રાણા, મુકુંદભાઈ સભાયા, સમિતિના સભ્યો, લાભાર્થીઓના પરિવારજનો અને બહોળી સંખ્યામાં આગેવાનો હાજર રહ્યા હતા. હર્ષલ કંદેડિયા, ZSTV, જામનગર.